नमस्कार दोस्तों, हूँ छू दिलीप मौर्य अने अत्यारे हूँ छू गीर सोमनाथ जिल्लाना कोड़ीनार देवड़ी रोड पर। देवड़ी गाम नजीक रात्रिना एक घटना बनी छे, जेने लईने आ ट्रकोनी लाइनो छे ते लांबी लांबी कतारो बन्ने तरफ जोवा मळी रही छे। मुद्दो ए छे के रात्रिना समये पूरपाट झड़पे आवतो ट्रक या कोई वाहन कन्फर्म नहीं थयुं, लगभग ट्रक ज छे तेवुं गाम लोकोनुं कहेवुं छे। अने तेणे आ जे वाछरडुं छे तेने બરડી નાખ્યું છે, જેને લઈને તેનું મોત થયું છે। ગામ લોકોને સવારે ખબર પડી અને ત્યારબાદ આ જે ટ્રકો છે તેને અહીંયા પર થંભાવી દેવામાં આવ્યા છે। સવારના ખૂબ મોટો હંગામો થયો હતો, અહીંયા તમામ વાહનો રોકાવી દેવામાં આવ્યા છે। અહીંયા એક કંપની છે ખાનગી, સરખડી છારા ગામે આ કંપનીનો વાહન અહીંયાથી પસાર થાય છે અને ગામ લોકોને કહેવું છે કે આ કંપનીના જે ટ્રક્સ હોય છે તેણે આ ગાઈને ભરડી છે, જેને લઈને અહીંયા પર જોરદાર હંગામો થયો, વાહન વ્યવહાર ઠપ કરવામાં આવ્યો। અને અત્યારે પોલીસ ત્યારબાદ અહીંયા પર પહોંચી હતી અને પોલીસે આ જે ગામ લોકો છે તેને અત્યારે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે, મતલબ કે ચર્ચાઓ માટે। અને હાલ પોલીસ સ્ટેશને ચર્ચાઓ ચાલી રહી છે અને પોલીસ સ્ટેશન બાદ એ નક્કી થશે કે જે અહીંયા પરથી વાહન પસાર થઈ રહ્યા છે તેને વાહન પસાર કરવા દેવા કે કેમ। એક મુદ્દો એ છે, બીજો મુદ્દો એ છે કે જે કંપનીના વાહન અહીંયાથી પસાર થાય છે, ગામ લોકોનું કહેવું છે કે મોટી સંખ્યામાં અહીંયાથી વાહનો પસાર થતા હોવાના કારણે વારંવાર અકસ્માત થાય છે, ધૂળની ડમરીઓ ઉડે છે। અને બીજો મુદ્દો એ છે કે કંપની પોતાના ખાનગી રોડ બનાવીને વાહન પસાર કરે ગ્રામ્ય વિસ્તારો અથવા તો આ હાઈવે આ રોડ પર નહીં। કંપનીના અધિકારીનું અનઓફિશિયલી એવું કહેવું છે કે આ સ્ટેટ હાઈવે છે, જેને લઈને અહીંયા પરથી વાહન પસાર થઈ શકે છે। મુદ્દો એ પણ છે કે અહીંયાથી ભારે ભરખમ જે વાહન હોય છે ઓવરલોડેડ તે ચાલતા હોવાનો પણ ગામ લોકોનો આરોપ છે। અને વર્ષમાં પહેલી વખત નથી, અનેક વખત આવા કિસ્સાઓ બન્યા છે કે જે વાહનો છે તેને અહીંયા પર થંભાવવામાં આવ્યા છે। હવે મુદ્દો એ છે કે જે અહીંયા પર છારા સરખડી ગામે કંપની છે તેનો જે રસ્તો પ્રાઇવેટ કાઢવાનો હોય છે તે હજુ સુધી ખાનગી રસ્તો નથી બન્યો, જેને લઈને કંપનીને ફરજિયાત આ રસ્તા ઉપરથી ચાલવું પડે છે। પહેલાં ગામ લોકોએ અહીંયા પર હંગામો કરી અને આ રસ્તાઓ બંધ કર્યા હતા, ત્યારબાદ આ કંપની છે તે ઉના રોડ થઈને પીપળવા ગામ નજીકથી પસાર થતો હતો, પરંતુ ત્યાં બે દિવસ છ દિવસ પહેલાં કડોદરા ગામના લોકોએ હંગામો કર્યો હતો। રોડ ખરાબ થવાના કારણે, સિંગલ પટ્ટી રોડ હોવાના કારણે આ કડોદરા ગામના લોકોએ એ રસ્તો બંધ કરાવતા ફરી એક વખત કંપની છે તે અહીંયાથી પોતાના વાહનો પસાર કરી રહી છે। ભૂતકાળમાં જ્યારે કંપનીનું નિર્માણ થઈ રહ્યું હતું અત્યારે પણ થઈ રહ્યું છે, પરંતુ શરૂઆતમાં કંપની હતી તે છારા પીપળી થઈને છારા ગામેથી વાહનો પસાર કરતી હતી, પરંતુ છારા ગામના લોકોએ કંપનીની અંદર કામની માંગને લઈને, રોજીરોટીને લઈને, આવા અનેક સવાલોને લઈને ત્યાં રસ્તો બંધ કરાવ્યા બાદ કંપની પાસે ઓપ્શનમાં આ રસ્તો હતો। જો કે આ રસ્તો થોડા મહિનાઓ પહેલાં પણ બંધ કરાવવામાં આવ્યો હતો અને ત્યારે કંપનીએ ત્રીજો ઓપ્શન લીધો હતો, મતલબ કે ઉના રોડથી લઈને બાવાના પીપળવા ગામ અને ત્યાં થઈને વાળા પેટ્રોલ પંપથી રસ્તોનો ત્રીજો રસ્તો કાઢ્યો હતો, પરંતુ તે પણ હવે કડોદરા ગામના લોકોએ વિરોધ કરતા એ રસ્તો પણ બંધ થયો છે। હવે ફરી એક વખત આખરે કંપની અહીંયા પર વાહન કાઢવા માટે મજબૂર બની છે, જો કે આ અકસ્માત થતાં ફરી એક વખત આ રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે। દેવડી ગામની વચ્ચેથી એક રસ્તો પસાર થતો થાય છે, આ સિંગલ પટ્ટી રસ્તામાં વાહન પસાર થતા હતા અને વારંવાર ફસાતા હતા, ત્યારે દેવડી ગામના લોકોએ ગામમાંથી વાહન પસાર કરવાનો 25,000 રૂપિયા દંડ રાખ્યો હતો, ભૂલથી પણ આવે તો બી 25,000 રૂપિયા દંડ ચૂકવવો આવો એક નિયમ બનાવ્યો હતો, જેને લઈને ત્યાંથી રસ્તો બંધ થયો છે। ઓલ ઓવર જોવા જઈએ તો છે અને આ કંપની માટે 3-4 ઓપ્શનો હતા રસ્તાના, પરંતુ આ તમામ ઓપ્શનો એક પછી એક બંધ થયા છે। લાંબા સમયથી કંપનીનું કામ ચાલી રહ્યું છે, વારંવાર વિવાદો સર્જાઈ રહ્યા છે। કંપનીને ખાનગી માલિકોનો રસ્તો કાઢવાનો હતો પરંતુ ના કાઢી શકી, જમીન સંપાદન કરવાની હતી પરંતુ અમુક ખેડૂતોએ જમીન ન આપતા કંપની છે તે આ રીતે ફસાઈ ગઈ છે। અને બીજી તરફ હવે અહીંયા એવું બની રહ્યું છે કે વારંવાર અહીંયા પર વિરોધ થઈ રહ્યો છે। હાલ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને પોલીસની જે અત્યારે મિટિંગ ચાલી રહી છે ત્યારબાદ એ બહાર આવશે કે કંપનીના વાહન અહીંયાથી પસાર થશે કે કેમ, અથવા તો અન્ય કોઈ રસ્તો કાઢે છે કે કેમ। આ સમગ્ર મામલે પોલીસની મિટિંગ બાદ હવે બહાર આવશે। ધન્યવાદ।